સાપુતારાના ગવર્નર્સ હિલ પર પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા વિકાસ લક્ષી કામોનું તેમજ વઘઈ ખાતે બનાવવામાં આવેલા વિશ્રામ ગૃહનું લોકાર્પણ રાજ્યના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના વઘઈ ખાતે રૂપિયા 1 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતા વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। સાથે સાથે સાપુતારાના ગવર્નર્સ હિલ પર પ્રવાસીઓની સુવિધા માટે બનાવવામાં આવેલા વિકાસ પ્રકલ્પોનું પણ લોકાર્પણ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ વિશે આપ છોડું, આજે વહેલી સવારથી ગુજરાત સરકારના માર્ગ મકાન પ્રવાસન યાત્રાધામ વગેરે અનેક કાર્યક્રમો તાપી જિલ્લાથી શરૂ કરીને અત્રે રાતે આજે સાપુતારા મુકામે ગવર્નર હિલ ઉપર સંપન્ન કરવામાં આવ્યું। આ એક વિશાળ પર્યટકનું સ્થળ આવનારા દિવસોમાં સાપુતારામાં અનેક પ્રકારની સેવા સગવડ સાધનોમાં વધારો થાય, લેકની અંદર ફરવાનું હોય, ખાણીપીણીના સ્ટોલ હોય, હોટલો હોય, ડુંગર ઉપર રોપવેની સુવિધા હોય, અહીંયા મનોરંજનની દ્રષ્ટિથી આવના નાગરિકો કંઈક ને કંઈક એને મનોરંજન પ્રાપ્ત થાય, આનંદ પ્રમોદના સાધનો, બાળકોને રમવાના સાધનો, આમ કુલ મિલાવીને સાપુતારા હિલ સ્ટેશન નહીં પરંતુ એ પ્રવાસનનું મોટું ધામ બને અને એના માધ્યમથી અનેક રોજગારીની તકો પ્રાપ્ત થાય અને સાથે સાથે સાપુતારાને વિશ્વ ફલક ઉપર એની સ્થાપના થઈ પ્રસ્થાપિત થાય, માત્ર ગુજરાત નહીં, હિન્દુસ્તાન નહીં, દેશ અને દુનિયાના લોકો અહીં આવે અને આપણા સ્થળનું નિરીક્ષણ કરે, હવે અનેક ઉમદા ભાવના ગુજરાત સરકાર પ્રવાસન નિગમની અમારી રહી છે। આ તબક્કે સાપુતારામાં ગુજરાત અને દેશના અને વિદેશના અનેક લોકોને ઉપસ્થિત રહેવા આ નજારો જોવા માટે ત્રણેય ઋતુનો અલગ અલગ જો આમંત્રણ આપું છું ભારત માતા કી।